ભારત પડોશી દેશો સાથેના સંબંધો તો ભારતના પડોશી દેશો જે છે એમની સાથે કેવા સંબંધ રહ્યા છે અને ભારત પહેલેથી જ પડોશીઓ સાથે કેવું વર્તન કરે તો સૌથી પહેલો આપણો પડોશી દેશ વાત કરીએ કે આપણા દેશનો જે હિસ્સો બરાબર પાકિસ્તાન અને પાકિસ્તાન સાથે આપણા સંબંધો કેવા રહ્યા છે ખટ્ટા મીઠા આપણા પડોશીઓ સાથે પણ આપણા સંબંધો ખટા મીઠા રહે વાટકી વ્યવહાર છે એ થતો રહે ક્યારેક ન પણ થાય ક્યારેક પાછા આમ તેમ એટલે ચાલ્યા કરે આ તો બધું ભારતે આઝાદી મેળવ્યા પછી તુરંત જ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો તનાવ ભર્યા રહ્યા આપણે બધાને ખબર છે અને તમે આઠમા ધોરણ અંદર પણ ભણીને આવ્યા કે આઝાદી મળી તે વખતે કાશ્મીર જે છે એ સ્વતંત્ર થવાનો નિર્ણય રાખ્યો કે કાશ્મીરે એમ કહ્યું એમના રાજા જે હરિસિંહ હતા એને વિચાર્યું કે ભાઈ ના હું પાકિસ્તાન સાથે જોડાઈશ કે ના ભારત સાથે જોડાઈશ મારે સ્વતંત્ર જે છે એ એ અને જે છે ભારત પાકિસ્તાન પાકિસ્તાને સ્વતંત્ર રહેવાની વાત કરી તો પાકિસ્તાન જે છે એ સ્વતંત્ર રહેવાની વાત કરી સોરી કાશ્મીરે જે છે સ્વતંત્ર રહેવાની વાત કરી અને પાકિસ્તાને આનો લાભ લઈ અને કાશ્મીર પર હુમલો કરી દીધો આ ઘટના આપણે આગલા ધોરણમાં ભણીને આવી ગયા તો આઝાદી મળી પછી જયારે ભારત અને પાકિસ્તાન અલગ થયા તો પાકિસ્તાન પાકિસ્તાન ભારત અને વચ્ચે ઓગણીસો એકોતેર આમ ત્રણ વાર યુદ્ધો થયા જેમાં દરેક વખતે પાકિસ્તાન ને પરાજય મળ્યો તેમ છતાં પાકિસ્તાન સુધરતું નથી અને અવારનવાર છે એ યુદ્ધ કરવાની વાતો કર્યા જ કરે છે અને કેટલીક વાર બોર્ડર પર ફાયરિંગ થયા જ કરે છે બંને દેશો વચ્ચે તાસ્કંદ કરાર તાસ્કંદ એ એ શહેરનું નામ છે કરાર તરીકે શિમલા કરાર તરીકે કે આ યુદ્ધ પછી આ બંને વચ્ચે એવા કરાર થઈ ગયા કરાર થયા એટલે કે ભાઈ કોઈ ચોક્કસ નીતિ નિયમો બનાવી દીધા કે આ જે કઈ છે એના અંદર આ નિયમોનું ઉલ્લંઘન ન કરવું તેમ છતાં પાકિસ્તાન છે એ કેટલીક વાર યુદ્ધ અથવા નિયમો છે એનો ભંગ કરી અને કેટલીક વાર ગોળીબારી કરે છે આપણે બધા ન્યૂઝમાં અને ટેલિવિઝન પર કે પેપરોના અંદર વાંચીએ છીએ પાકિસ્તાન એ કરારોને નિષ્ઠાપૂર્વક અનુસરતું નથી કરાર થઈ ગયા ઇન્ટરનેશનલ લેવલ પર પણ એનો ચુસ્તપણે પાલન નથી થતું અને ઓગણીસો ના અંદર કારગિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું બરાબર જેના પર ફિલ્મ પણ બની હતી બોર્ડર તમે જોયું હોય તો બંને દેશો વડાઓ પોતાના સમસ્યાઓને શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે આ આપણા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો છે એટલે કે પાકિસ્તાન અને આપણે જે છે એ અવારનવાર હા ભલે આપણા વડાપ્રધાન ત્યાં જઈને ચા પી આવતા હોય બરાબર કે ત્યાં જઈને પાર્ટીમાં સામેલ થતા હોય પણ આપણા સંબંધો પાકિસ્તાન સાથે કાયમ માટે એક જેવા એટલે કે સારા નથી રહ્યા ઉતાર ચડાવ આવ્યો છે સંબંધોના અંદર સંબંધ જે છે એનો ગ્રાફ છે એ ઉપર નીચે ઉપર નીચે થતો રહ્યો છે અને દેશ વચ્ચે પણ કેવા સંબંધો છે તો ભારત અને ચીન વચ્ચેના સંબંધોના અંદર ઓગણીસો માં શરૂઆત થઈ એમ કહી શકાય કે ચીન જ્યારે પોતાની સરહદોને નકશા પ્રદર્શિત કર્યા બરાબર તો ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં ભંગાન પડ્યું કેમ કે ચીન શું કરીએ છે કે એ લુચ્ચું છે ડ્રેગન ચીન ઘણીવાર એના નકશાઓના અંદર ભારતને બોર્ડરે આવેલા ગામડાઓ કે શહેરો એ પોતાના તરફે બતાવે છે અને એ નકશાઓ પ્રદર્શિત કરે છે કે ભાઈ આ જે રાજ્યો છે અથવા તો આ ગામડાઓ છે એ તો અમારા છે બરાબર તમે કેટલીક વાર હમણાં પણ ન્યૂઝના અંદર સાંભળ્યું હશે કે ભાઈ ત્યાં ચીનના સિપાઈઓ આવીને ઝંડો રોપ્યો અને ત્યાં છે એ ચાઇન બેસીને ચાઈ નાસ્તો કર્યો બરાબર એ ચીની ડ્રેગન છે એ ભારતને હડપ કરવા માંગે છે તો આના કારણે પણ ભારતના અને ચીનના સંબંધો છે એ ઘણી વાર ઉતાર ચઢાવવાળા રહ્યા છે આમ તો સામી સાચીએ ચીન અને ભારત છે અથવા તો ચીન છે એ ભારત સાથે આવીને એમ કહે છે હિન્ડ છે ને ફાળ ફાળાય બરાબર પણ થોડે દૂર ગયા પછી એમ કહે છે અથવા તો ચીનના વડાપ્રધાનો અથવા તો મંત્રીઓ

અને આપણા પડોશના વચ્ચે ને આપણી વચ્ચે એક જ દિવાલ છે તો કાલે અત્યારે જે છે પડોશી એમ કે નહીં આ દિવાલ તો અમારી છે એ અમારો છે તો આપણે આપણા પડોશી સાથે સંઘર્ષ જ છે ઘર્ષણ પેદા થશે જ તો રીતે ભારત અને અંદર પણ ઘર્ષણ પેદા થાય છે ભારત અને ચીન વચ્ચેની સરહદ દર્શાવતી મેક મોહન યાદ રાખજો આ મેક મોહન રેખા બરાબર મેક મોહન રેખા આનો ચીને અસ્વીકાર કર્યો આ પણ આંતરરાષ્ટ્રીય કક્ષા પર જયારે ભારત અને ચીનની સમસ્યા પેદા થઈ ત્યારે જે છે એ રેખાની રેખાની વાત થઈ થઈ અને જે 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 કરાર ગયા કે ભાઈ આ આ રેખાથી બરાબર સીમા નક્કી કરી એનાથી પેલા તરફનું ચીન અને આ તરફનું ભારત પણ એનું ઘણી વાર એને ઉલ્લંઘન કર્યો છે અને એ માનતું નથી આથી બંને દેશો વચ્ચે આ મતભેદ ઉભા થયા અને ચીન ભારત પર આક્રમણ કર્યું ઓગણીસો બાસઠ માં અને જે પ્રદેશો એને પોતાના પ્રદેશો તરીકે દર્શાવ્યા એના ઉપર કબજો મેળવ્યો ભારતની સરહદે આવેલા કેટલાય રાજ્યોના લોકો ચીન જેવા દેખાય અથવા તો એમનો જે શારીરિક દેખાવ છે એ ચીની જેવો લાગે ચપટુ નાક પીળો ચહેરો બરાબર ઠીંગનું કદ કદે નાન કદના અંદર નાના હોય ચપટું નાક હોય બદામ આકારની આંખો હોય એવું બોલતા હોય તો ચીન શું કહે છે કે ભાઈ એ બધું અમારું જ છે બરાબર એ અમારા લોકો છે ને અમારા સાથે રહેશે હાલાકે એ લોકો રહેવા નથી માંગતા બરાબર છે ચાલો તો અહીંયા આગળ જે ભારતે સરહદો નું રક્ષણ કરવા લશ્કર મોકલ્યું બરાબર પણ ચીને એક તરફી યુદ્ધ વિરામ જાહેર કર્યો અને એ રીતે યુદ્ધનો અંત આવ્યો ભારત તૈયાર હતું યુદ્ધ કરવા બબે હાથ થઈ જાય આવી જાય એમ પણ ચીને એનો વિરોધ કર્યો અને ચીને ત્યાં યુદ્ધને વિરામ આપી દીધો આ પ્રશ્નોનો ઉકેલવા માટે મંત્રણાઓ યોજાય પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું નહીં છતાં પણ કેટલાક છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસતા રહ્યા છે તેમ છતાં આપણે આ બધું ભૂલીને પણ આપણે બરાબર કે આ બધું ભૂલીને ઘેની વાર જો આપણે સરદાર પટેલનું સ્ટેચ્યુ ચીનથી તૈયાર કરાવડાયું કેટલો એ માલ આપણે અત્યારે વાત કરીએ છે કે ચીનનો વિરોધ કરવો એનો માલ ના લેવો પણ કેટલીક વાર આપણે આપણે એનો એનો જાણે જ ઉપયોગ કરીએ છે તો આ સંબંધો ચીન સાથેના બરાબર એને બનાવેલી વસ્તુઓ વસ્તુઓ આપણા ત્યાં જે સસ્તા ભાવે વેચાય છે ચીન એટલું બધું હોશિયાર છે ત્યાંના લોકો એટલા બધા એન્જિનિયરો કારીગરો એટલા હોશિયાર છે કે દુનિયાના અંદર કોઈ પણ વસ્તુઓ બને છે એની ડુપ્લિકેટ બનાવવાના અંદર એ લોકો સૌથી આગળ છે બરાબર ઘણી વાર તમે જુઓ કે આપણે હજુ તો મોબાઈલ નું નામ ના સાંભળ્યું હોય ને એ માર્કેટ ના અંદર એટલો બધું પ્રચલિત ના થયો ત્યાર પેલા છે બરાબર બરાબર ચાલે તો તો ચાંદ તક નહીં આવું છે બધું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો આ મોદી અને ચીનના વડાપ્રધાન જીનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્ય પૂર્વ મુલાકાત થઈ હતી બે ના અંદર અને એ અહીંયા આવ્યા હતા બંને દેશના વડાપ્રધાનો એકબીજા સાથે મુલાકાત કરી અને મુલાકાત કરીને શું કર્યું કે ભાઈ બંને એકબીજા સાથે બેસીને ચાય નાસ્તો કર્યો ખાધું પીધું બંને દેશના વિકાસની વાતો કરી એકબીજા સાથે વેપારી કરાર થયા બરાબર આ બધું આપણે ચીન સાથે કરીએ એટલે ચીન સાથેના સંબંધો પણ આપણા ખાટા મીઠા છે એવા કહી શકાય બરાબર ભારત અને બાંગ્લાદેશ તો બાંગ્લાદેશ પણ આપણા અંદરથી જ છૂટો પડેલો દેશ છે બાંગ્લાદેશ ઘણો સંઘર્ષ કરી સ્વતંત્રતા મેળવી ઓગણીસો ઇકોતેર માં સ્વ ઇન્દિરા ગાંધી જે વખતે વડાપ્રધાન હતા ત્યારે એમને બાંગ્લાદેશને આઝાદી અપાવવાના અંદર મહત્વનો ભાગ ભજવ્યો હતો એટલા માટે મેં તમને ઇન્દિરા ગાંધીનું નામ લઈને યાદ કર્યા બરાબર ઇકોતેર માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો એ પહેલા એ પાકિસ્તાનનો હિસ્સો હતો પૂર્વ અને પશ્ચિમ બે પાકિસ્તાન હતા બરાબર હવે તમે વિચારો કે એક પાકિસ્તાન જે છે એ આપણા રાજસ્થાન પશ્ચિમ બંગાળની નીચેના હિસ્સો અથવા પશ્ચિમ બંગાળના પડોશમાં તો અહિયાં પાકિસ્તાન રાજસ્થાન થી ઉપરે રાજસ્થાન ને ચીરી ગુજરાત ને ચીરી અને પશ્ચિમ બંગાળના અંદર જઈને પછી તમારે જે છે એ વહીવટ કરવાનો અઘરું પડે તેમ છતાં આ બે હિસ્સા પાકિસ્તાનના હતા તો એના અંદરથી જે છે એ બાંગ્લાદેશ બન્યું એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશને નાણાકીય ટેકનિકલ અને ભૌતિક સાધનોની ઘણી મદદ કરી પણ કેટલીક બાબતોના અંદર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો ઉભા થયા જેવી રીતના કે ગંગા નદીના પાણીનો ઉપયોગ કરવા માટે વહેંચણી સંબંધે ઘણીવાર સમસ્યાઓ પેદા થઈ ગંગાના પાણીના અંદર શું છે કે ભાઈ આટલા ક્યુસેક પાણી જે છે એ બાંગ્લાદેશને મળશે અથવા તો બાંગ્લાદેશ તરફ આટલું પાણી જશે અને બાકીનું જે ભારત યુઝ કરશે એના અંદર ઘણી બધી વાર જે છે સમસ્યાઓ પેદા થાય છે આંતરરાષ્ટ્રીય કક્ષા પર આ મસલાઓ છે એ આંતરરાષ્ટ્રીય કોર્ટના અંદર જાય છે બે દેશ વચ્ચે જ્યારે કઈક વિવાદો થાય ને તો એ આંતરરાષ્ટ્રીય અદાલતમાં જાય અતિવૃષ્ટિ વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે ભારતે બાંગ્લાદેશને અપૂરતા પ્રમાણના સોરી પૂરતા પ્રમાણના અંદર મદદ કરી છે ઘણીવાર બાંગ્લાદેશ છે એ આવી સમસ્યાઓનો ભોગ બન્યો હોય છે ત્યારે એક પડોશી તરીકે આપણે જે છે અને મોટા ભાઈ તરીકે કેમ કે આપણા ભારતનો હિસ્સો હતો એટલા માટે મોટા ભાઈ તરીકે અને પડોશી તરીકે આપણે એને પૂરેપૂરી મદદ કરેલી છે બરાબર અને બંને રાષ્ટ્રો વચ્ચે બે હજાર વિવાદિત જમીનનો વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોના નાગરિકના પ્રશ્નોનું નિરાકરણ વાટાઘાટોથી થયું છે

ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું છે ભારતે ભૂતાનને અને વાહન વ્યવહારના વિકાસ માટે મદદ આપવાનું સ્વીકારી સંબંધો મજબૂત બનાવ્યા છે વડાપ્રધાન નેહરુ જે સમય હતા ભૂતાનની મુલાકાત લીધી હતી ઓગણીસો અઠાવન ના અંદર અને ભારતના રાષ્ટ્રપતિ ભૂતાનની મુલાકાત માટે આવ્યા હતા ઓગણીસો સિત્તેર

ભારત અને ભૂતાનના સંબંધો છે એ મીઠાશવાળા છે બરાબર જ્યારે ભારત પાકિસ્તાન ભારત ચીન ભારત બાંગ્લાદેશ છે એ ઉતાર ચઢાવ છે એ દેશો સાથે ભારતને અને અનેકવાર ગ્રાફ છે એ સંબંધોના ગ્રાફ્ટના અંદર ચઢાવ ઉતાર જોવા મળે છે એટલે કે ખટ્ટા મીઠા આપણે કહી શકીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો એ ભૂતાનની મુલાકાતે લીધી હતી એમને જૂન બે હજાર ચૌદમાં એ હવે એની મુલાકાતની વાત કરીએ તો આપણા વડાપ્રધાન ફરવાના શોખીન છે અને દુનિયાના બો ઓછા દેશ બાકી હશે ફરવામાં બરાબર એટલે મુલાકાત તો બધે જ લીદેલી છે આપણે મંત્રીએ ચર્ચાઓ દરમિયાન કહ્યું હતું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર પડોશી દેશોને પડશે બરાબર બન્ય દેશો પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે એટલે કે બન્ય દેશો એકબીજાને સાથે યુદ્ધ ક્યારેય નઈ કરે શાંતિનું વાતાવરણ જાળવીને એકબીજાને પોષક તરીકે બરાબર કે એકબીજાને સહકાર આપશે આવી મંત્રણાઓ અવારનવાર આપણા દેશના અને પડોશી દેશ એટલે કે ભૂતાનના જે છે એ વડવાઓ કરતા રહ્યા છે તો શ્રીલંકા એક નાનો ટાપુ આપણા દક્ષિણ છેડે ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી એવી જ રીતે શ્રીલંકા સાથે ભારતના સંબંધો પણ ઘણા જૂના છે અને ઘણા ભારતીયો ખાસ કરીને તમિળ લોકો તેલેગુ અને તમિળ તમિળ લોકો બરાબર શ્રીલંકામાં ઘણા સમયથી વસવાટ કરે છે આપણે અહીંયા આગળ ગુજરાતના અંદર અન્ના જેને કહીએ છે ધાર ગિલ્લે ગિલ્લે ઇલ્લે બરાબર તો એ જે લોકો છે એ તમિળના લોકો શ્રીલંકાના અંદર ઘણા વર્ષોથી વસવાટ કરે છે અને વેપાર સાથે જોડાયેલા છે દરિયાઈ માર્ગે ચા અને બીજી દરિયાઈ જે સી ફૂડ છે જેને આપણે મચ્છી અથવા તો દરિયા જે કેટલા બીજા જીવો છે એને વેપારની વાત કરીએ તો એ વેપાર આપણે શ્રીલંકા સાથે કરીએ છીએ અને ત્યાંથી સ્થાયી થયા છે તે લોકોને નાગરિકત્વનો પ્રશ્ન બંને વચ્ચે મતભેદોનો મુદ્દો બનેલો છે કે હવે આ લોકોને તમિળ જે છે એ લોકો વર્ષોથી શ્રીલંકામાં રહે છે તો એ લોકોને શ્રીલંકાના ગણવા કે શ્રીલંકાનું નાગરિકત્વ આપવું કે ભારતનું નાગરિકત્વ આપવું આ એક નાગરિક કયા દેશનો નાગરિક છે એવું એક સવાલ છે અથવા તો એ સમસ્યા છે પણ બંને દેશોએ વાટાઘાટો દ્વારા આ ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે આ જે સમસ્યા છે એને વાટાઘાટો દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કરેલો છે શ્રીલંકા અને ભારત બંનેના વડાઓ મળ્યા અને એના અંદર તમિળ લોકોને થતો અન્યાય દૂર થાય એવા પ્રયત્નો કર્યા તમિલ સંગઠનો અને શ્રીલંકા સરકાર તમિળ સમસ્યાઓનું શાંતિપૂર્ણ સમાધાન કરે એવી ભારતની ઈચ્છા છે જો તમને કહી દઉં કે આ લોકો એ આ સમસ્યાઓનો ઉકેલ નથી આવતો ત્યારે એ લોકો આતંકવાદી પ્રવૃત્તિ અથવા તો એવા કેટલાય દેશને નુકસાન થાય એવા સંગઠનો બનાવી અને દેશને અહિત ઈચ્છ્યું છે તમિડ વ્યાધ્રો તરીકે તમે કદાચ નામ સાંભળ્યું હોય અને ઓળખ્યા હોય રાજીવ ગાંધી જે થઈ ગયા વડાપ્રધાન ભારતના અને રાજીવ ગાંધીને જ્યારે ઉડાડી દેવામાં આવે એટલે કે બોમ્બ વિસ્ફોટ કરીને એમને મારવામાં આવ્યા એમનો હત્યા કરવામાં આવી ત્યારે આ તમિળ સંગઠનનો પણ આના અંદર હિસ્સો છે એવું ન્યૂઝપેપરોના અંદર અને ટેલિવિઝનોના અંદર આપણે સાંભળ્યું હતું તમે લોકો કદાચ એનાથી વાકેફ હોય તો જ્યારે તે વડાપ્રધાનને ઉડાડી દીધા ત્યારે એમની લાશની ઓળખ અથવા તો એ રાજીવ ગાંધીની જ લાશ છે એવું ઓળખ એ લોટો કંપનીની બૂટ જે બનાવે છે લોટો કંપની એ લોટો કંપનીના બૂટ પહેરતા હતા એ બૂટ પરથી એમની ઓળખ થઈ કે આ ખરેખર ગાંધીની લાશ છે બરાબર ચાલો જવા દો એ બધી વાત તો ખાલી માત્ર જાણવા માટે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાની મુલાકાત પણ લીધેલી છે અને તમિલ પ્રભાવિત વિસ્તાર જાફનાની મુલાકાત પણ લીધી છે તેર માર્ચ બે હજાર પંદર ના અંદર શ્રીલંકા તમિલ અસરગ્રસ્તો અને પુનઃવસન માટે સત્તાવીસ હજાર જેટલા મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવી આપવામાં આવ્યા આજે શ્રીલંકા સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો છે એટલે અહીંયા પણ ક્યારેક ક્યારેક સંબંધો રહ્યા છે એવું કહી શકીએ આપણે કેમ કે શ્રીલંકાના અંદર વસતા ભારતીયો માટે શ્રીલંકાનું નાગરિકત્વ મેળવવું એ સમસ્યા છે બરાબર અને એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભારતના વડાપ્રધાને ઘણીવાર એમની મુલાકાત કરી અને બંને દેશના વડાઓ જે છે એ વિચારણાઓ કરેલી છે બરાબર ચાલો હવે ભારત અને નેપાળની વાત કરીએ તો નેપાળ અને ભારત વચ્ચેનો સંબંધો પ્રારંભ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયો છે ઓગણીસો પચાસ ના અંદર આ સમજૂતી થઈ હતી એ સમજૂતી મુજબ બંને દેશોએ એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડતાની જતન કરવાનું સ્વીકાર્યું કે આપણે બંને એકબીજાને જતન કરીશું એકબીજાનો સન્માન કરીશું આપણે ક્યારેય લડીએ નહીં બરાબર અને આપણી જે શક્તિ માન્યતા આપેલી છે એટલા માટે તો તમે જુઓ કે અહીંયા આવા કેટલાક દેશો છે ત્યાંથી ભારત જવું હોય તો આપણે વિઝાની જરૂર નથી પડતી હા પાસપોર્ટ જોઈએ તમારો પણ વિઝાની જરૂર નથી પડતી કેમ કે આપણે આવા દેશો સાથે કરાર કરેલા છે કે એક દેશના નાગરિક બીજા દેશના અંદર સરળતાથી અવરજવર કરી શકશે હા આપણે આપણા આઈડી પ્રૂફ આપવા પડે બરાબર બાકી વિઝાની જરૂર હોતી નથી જેવી રીતના કે આફ્રિકા ઇંગ્લેન્ડ અને અમેરિકા કેનેડા જઈએ તો આપણે પહેલા વિઝા મેળવવા પડે પણ અહીંયા આગળ આ દેશોના અંદર ફરવા માટે આપણા વિઝાની જરૂર નથી હોતી બરાબર તો નેપાળના સામાજિક આર્થિક એટલા માટે તો તમારા સિરિયલો અને ફિલ્મોના કલાકારો જે છે અવારનવાર નેપાળના અંદર શૂટિંગ કરે છે કેટલીક વાર સિરિયલો છે ભારતના કોઈ હિસ્સામાં ચાલતી હોય અને અચાનક જ નેપાળ પહોંચી જાય બરાબર તો એનું કારણ આ છે નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારત મે ઘણી મદદ કરી છે ભારતે નેપાળને પડોશી તરીકે એક નાના ભાઈ તરીકે મદદ કરેલી છે નેપાળના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારતમાં આવે છે હિમાલયના અંદરથી નીકળતી કેટલીક નદીઓ નેપાળમાંથી પસાર થઈને ભારતમાં આવે છે બરાબર

આઠ હજાર ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા હતા તો આ કુદરતી હોનારત ની સામે બચાવ માટે કામગીરી કરવા માટે ભારતે મદદ કરી હતી તથા રાહત અને પુનર્વસન ના અંદર પણ સહાય કરી હતી આ સાચો પડોશી ધર્મ છે બરાબર એક પડોશી જ્યારે પોતાના પડોશીની લાગણી અને પડોશી તરીકે પોતાનો જે ધર્મ છે એ નિભાવે છે

નવ ના અંદર પણ ભારતનો શી ફાળો છે તમે કદાચ અત્યારે નો સંસદ બનાવવાનું અથવા તો ત્યાંના કેટલાક મકાનોને ઇમારતો બનાવવાની જાહેરાત કરી હતી આર્થિક અને સામાજિક રીતે એને આગળ લાવવા માટે ભારતે ઘણી બધી સહાયોની વાત કરી હતી બરાબર તમે સાંભળ્યું હશે તો આપણા વડાપ્રધાન ત્યાં ગયા હતા મુલાકાત માટે અને ત્યાં એમને કહ્યું હતું કે તમારા દેશના અંદર આ જે સમસ્યાઓ છે એને અમે એક પડોશી તરીકે તમને મદદ કરીશું

ભારત અને મ્યાનમાર છેલ્લી વાત કરીએ પછી આપણે વિરામ કરીશું બરાબર ભારત અને મ્યાનમારની વાત કરીએ એટલે કે તો એની સાથે પણ સંબંધો રહ્યા છે આઝાદી પછી મ્યાનમારને સ્વતંત્રતા મળી ઓગણીસો અડતાલીસ માં ત્યારે બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો જળવાયા અને આઝાદી પછી મ્યાનમારે ભારત પાસે વિકાસ માટે આર્થિક સહાયની માંગણી પણ કરી અને ભારતે તાત્કાલિક સહાય મોકલી પણ આપી અને આ જ કારણે ભારત અને મ્યાનમાર આર્થિક રીતે મજબૂત કરવા માટે માંગતું હતું અને એમાં ભારતે પૂરેપૂરો સપોર્ટ કર્યો છે મ્યાનમારને ભારતની વિદેશ નીતિનું ધ્યેય વિશ્વમાં શાંતિ સલામતી જાળવવાનું છે જો કે પ્રસંગોપાત ભારત અને પડોશી દેશો સાથે ચઢાવ ઉતાર એટલે કે ખટા મીઠા સંબંધો ભારતના રહ્યા છે પડોશીઓ સાથે પણ કેટલીક વાર એ બધું ભૂલીને પણ ભારતે પડોશીઓને મદદ કરેલી છે સહઅસ્તિત્વની પ્રાચીન ભારતીય પરંપરાનું અનુસર સબળ હોવા છતાં પોતાના નાના પડોશી રાષ્ટ્રોની આર્થિક નીતિ પ્રભાવિત કર્યા વિના પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધો જળવાય એવું ભારત ઈચ્છે છે અને એવું જ કાર્ય ભારતે કર્યું છે ચાલો અહીંયા આગળ આપણું ચેપ્ટર પૂરું થાય છે હજુ આપણી પાસે પાંચ મિનિટ છે તમારે કોઈ પણ પ્રકારનો આ ચેપ્ટરને લઈને સવાલ હોય અથવા તો તમારી પાસે કોઈ ન સમજ પડી હોય તો એ તમે અહીંયા પૂછી શકો છો બરાબર છે તમારે પાંચ મિનિટ હું આપું છું બરાબર એ પાંચ મિનિટના અંદર તમે મને કોઈ પણ સવાલ પૂછો અથવા તો લખીને મેસેજ મોકલો તો એ સવાલનું નિરાકરણ આપણે કરી શકીએ અચ્છા બીજી કસો પાંચમી એકમ કસોટીની જાહેરાત થઈ ગઈ છે મેં તમારા કયા વિષયના પેપર લેવાશે અને કેટલો અભ્યાસક્રમ રહેશે એ મેસેજ મેં તમને તમારા ગ્રુપમાં મોકલી આપ્યો હતો તમે બધાએ જોયો પણ હશે બરાબર એટલે એ રીતના બંને વિષયની તૈયારી રાખજો જે ચેપ્ટર ચાલી ગયા છે એ ચેપ્ટરોનું રિવિઝન કરજો બાકી આ ચેપ્ટરનો કોઈ પણ સવાલ હોય તો તમે બોલો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે બરાબર આ વખતે નથી આપણું નવમા ધોરણના અંદર એકમ કસોટી દસમામાં છે તો આવતા વખતે એટલે છઠ્ઠી એકમ કસોટી કદાચ આપણો વિષય આવી શકે છે નવમાં બરાબર એટલે એ માટે પણ તમે ધ્યાન રાખજો બરાબર હમણાં તમારું ગણિત અને વિજ્ઞાન છે તો તો ગણિત અને અંદર કઈ પ્રોબ્લેમ હોય એ પણ જે તે વિષય શિક્ષકોને પૂછજો તમારા તરફથી કોઈ રિપ્લાય નથી આવતો એટલે હું અહીંયા એવું માની લઉં છું કેમ કે અહીંયા જો અને તો વાળી જ નીતિ છે કે તમે પ્રત્યક્ષ તો છો નહીં એટલે મને તમારા ચહેરા જોઈને તો ખ્યાલ આવે જ નહીં કે તમારું મૂઝવન શું છે બરાબર